મહેસાણા જિલ્લામાં ઉત્તર પ્રદેશની 200 સ્વચ્છાગ્રહી મહિલાઓનો પ્રવાસ. બીજી ઓક્ટોબરે અમદાવાદમાં યોજાનાર મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિના ઉજવણીના અવસરે ભાગ લેવા આવેલી ઉત્તર પ્રદેશની સ્વચ્છાગ્રહી મહિલાઓ અને મહિલા સરપંચોએ મહેસાણા જિલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી કરી હતી. ઉત્તર પ્રદેશના 12 જિલ્લામાંથી 200 જેટલા સરપંચોએ સ્વચ્છાગ્રહી મહિલાઓએ વિસનગર તાલુકાના કડા ગામની મુલાકાત લીધી હતી. કડા ગામની સ્વચ્છતાથી સૌ પ્રભાવિત થયા હતા. કડા ગામની પુસ્તકાલયની મુલાકાત દરમિયાન હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ માનનીય આનંદીબેન પટેલના પરિવારજનો, મફતભાઈ પટેલ, અનારબેન સરપંચ શ્રી કનુભાઈ, તાલુકા સદસ્ય ધર્મેન્દ્રભાઈ અને ગ્રામજનો દ્વારા આવેલા સરપંચશ્રીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ આનંદીબેન પટેલના કડા ગામના ઘરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન વધારે સરપંચશ્રીઓએ સેલ્ફી પણ લીધી હતી. ત્યારબાદ તેઓ કડા ગામ પંચાયતની મુલાકાત પણ લીધી હતી. તે દરમિયાન ગામના તલાટી શ્રી અજયભાઈએ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ તેઓ સિદ્ધેશ્વરી માતાના મંદિરે પહોંચી માં સિદ્ધેશ્વરી માતાના દર્શન કરી ગાંધીનગર ગાંધી મંદિર ખાતે જવા માટે રવાના થયા હતા. ત્યારે વિસનગર તાલુકા પંચાયત વિસનગર સાંકરચંદ યુનિવર્સિટી દ્વારા તેમને રહેવા જમવા માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. યુપીની સરપંચ ટીમના લીડરે કડા ગામની મુલાકાત દરમિયાન જાગોતુક ગુજરાતના ગામ નાના શહેર જેટલા સુવિધા ધરાવે છે. સ્વચ્છતા માટે સરકાર અને ગ્રામજનો મોટો ફાળો છે. ગટર રસ્તા લાઇટની વ્યવસ્થા અમારા માટે અદ્ભુત છે. તેમજ અમારા રાજ્યપાલ આનંદીબેન પટેલના ગામની મુલાકાત એ અમારા માટે અદ્ભુત સાબિત થાય છે. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. क्या नाम है आपका? अजय पांडे. आप कहाँ से आए हैं? जनपद बस्ती, उत्तर प्रदेश. और यहाँ आने का उद्देश्य क्या है? यहाँ तो एक तो सबसे बड़ा उद्देश्य है कि हम गांधी जी की 150वीं जयंती मनाएंगे. दूसरा, साथ साथ ही हम गुजरात सरकार ने कौन सा डेवलपमेंट गाँव में किया है, हम इस पे भी ज्यादा नजर रखेंगे कि ताकि इस तरीके का डेवलपमेंट हम उत्तर प्रदेश के समस्त ग्राम पंचायतों में कर सके. वहाँ और यहाँ आपको क्या डिफरेंट नजर आया? अभी जहाँ तक मैंने लोगों से बात किया, यहाँ के और लोगों से भी मैंने बात किया कि यहाँ किस तरीके से फंड्स ग्राम पंचायत को आते हैं जिससे वो डेवलपमेंट करते हैं, तो मुझे लगा कि उत्तर प्रदेश के ग्राम पंचायत से ज्यादा धन यहाँ के ग्राम पंचायतों में आता है. इस वजह से यहाँ का डेवलपमेंट थोड़ा ज्यादा है, लेकिन फिर भी हम अपने उसी धन में जो हमें शासन से प्राप्त होता है, हम उसी में बेहतर जो यहाँ का मॉडल है इसको हम डेवलप करने की कोशिश करेंगे. પટેલ ધર્મેન્દ્રભાઈ, અહીંયાના પ્રમુખ સેવક તરીકે હું છું અત્યારે, અને ભાજપના ડેલિગેટ તરીકે પણ જવાબદારી છે મારી. એકસો પચાસમી ગાંધીજીની જન્મજયંતિ અંતર્ગત ઉત્તર પ્રદેશથી જે લોકો અહીં આવ્યા હતા, કડા ગામની જ્યારે મુલાકાત લીધી તો કેન્દ્ર ગવર્મેન્ટ તરફથી એમને ત્યાંથી અહીંયા એક ટીમ મોકલી હતી કડામાં. એવા પ્રત્યેક તાલુકાઓમાં એમને એક વ્યવસ્થાનો ભાગ તરીકે એમને મોકલ્યા હતા. એવું કડા ગામને જ્યારે એમને સિલેક્શન કર્યું, પસંદ કર્યું, ત્યારે કડા ગામની અંદર એ લોકો આવ્યા હતા. કડા ગામમાં તમે શું શું બતાવ્યું? પહેલાં તો કડા ગામની અંદર એવમ ને એવમ કદાચ હું કહી શકું કે ગુજરાતમાં કોઈ વિલેજમાં નહીં હોય તેવી એક લાઇબ્રેરીની એક સુંદર રચના અહીંયા કરેલી છે. તે લાઇબ્રેરીનું એ લોકોએ બિલકુલ બારીકાઈથી નિરીક્ષણ કર્યું. અહીંયા કરીબન 30-40 હજાર પુસ્તકો એટલા ખૂબ જ સુંદર રીતે સારી રીતે અહીંયા ગોઠવેલા છે. ત્યારે એ લોકોએ એ જોયા પછી લોકોને એવું લાગ્યું કે અહીંયા આવી લાઇબ્રેરી અમે ક્યારે પણ કોઈ જગ્યા પર જોઈ નથી. એ સિવાય બીજું શું? એના પછી અમે આનંદીબેનના અહીંયાના આનંદીબેન અને ગુજરાતના ભૂતપૂર્વ સીએમ બની ચૂકેલા અને બેન અત્યારે મધ્ય યુપીના રાજ્યપાલશ્રી તરીકે અત્યારે ત્યાં છે, તો એ લોકોની વિશેષ એક લાગણી હતી.
કે અમારે આનંદીબેનનું એક મકાન પણ જોવું છે અને સ્મૃતિ તરીકે, તો એના મકાન પાસે લોકો ગયા અને સેલ્ફી પણ લીધી. ત્યાં લોકોને જે જે લગતા રિલેટેડ હતા એ પ્રશ્નો પણ એમને પૂછ્યા, એનો જવાબ પણ ખૂબ જ સારી રીતે મળ્યો. ત્યાંથી નીકળીને અમે ગામ વચ્ચે થઈને પસાર હતા, તો ગામ પંચાયતની પણ મુલાકાત લીધી. ગામની સ્વચ્છતા, ગામની અંદર જ્યારે એમને કચરાની બીજી બીજી જે વ્યવસ્થાઓ, જ્યારે પ્લાસ્ટિક જ્યારે એમને ગામમાં ન જોયું, દુકાનદારોને પણ મળ્યા. દુકાનદારો મળ્યા પછી એમને લાગ્યું કે પ્લાસ્ટિક સાચા અર્થમાં અહીંયા છે જ નહીં. અહીંયા એ લોકો એનો પૂરેપૂરો જે આદેશ હતો વડાપ્રધાન, માન્ય વડાપ્રધાનશ્રીનો, એ પ્રમાણે ગામના નાગરિકોએ પણ સહકાર આપ્યો છે. ત્યાંથી એમને સ્કૂલની પણ. આપકા નામ ક્યા હૈ? મેરા નામ રૂપી હૈ. આપ યુપી સે ગુજરાત કે ગાંવો મે ભ્રમણ કરને આયે હૈ, તો યહાં સે ક્યા સંદેશા લેકે જાયેંગે આપ? એક્ચ્યુઅલી યહાં પે જો હમ લોગ આયે હૈ, સ્વચ્છ ભારત દિવસ હૈ 2 અક્ટૂબર, ઉસમે માનનીય પ્રધાનમંત્રી જો આપજી દ્વારા જો હૈ ઉત્તર પ્રદેશ કે સમસ્ત લોગો કો, પ્રધાનગણો કો સ્વચ્છ ગરીબ યહાં પે બુલાયા ગયા હૈ. સંદેશ યહીં મિલ રહા હૈ, ગાંવ બહુ જ્યાદા સ્વચ્છ હૈ, સાફ સફાઈ હૈ. ગામે સ્પેશિયલી પુસ્તકાલય હમ લોગ કો મિલા હૈ. યુપી મે ઇસ સ્કીમ કો લાયા જા રહા હૈ કે ધીરે ધીરે પુસ્તકાલય બનાયે જા રહે હૈ. બાકી સાફ સફાઈ ઓર સ્કૂલ પાઠશાલા જો યહાં કા દેખા વો ભી કામ હૈ. આપકો કૈસા લગા યહાં કે, ક્યા મહેસૂસ કિયા? હમને યે આકે મહેસૂસ કિયા, યહાં કે લોગ બહુત હી સહયોગ કરને વાલે ઓર ખુશ દિલ લોગ હૈ. કલ સે હમ લોગ યહાં પર બેઠે હૈ, યહાં પે આયે હુએ હૈ. હમે કિસી તરહ સે એસા નહીં લગા કે હમ યુપી સે બહાર હૈ. સાફ નહીં. ઓર આપ કિતને દિન સે આયે? હમ લોગ 30 તારીખ કો આ ગયે હૈ. કિતને લોગ આયે આપ? હમ લોગ આગ્રા સે 30 હૈ ઓર ટોટલ યુપી સે 600 લોગ. ઓર યહાં આકે કહાં કહાં ઘૂમે આપ? અભી હમ લોગ કલ આયે થે, સાંસ્કૃતિક કાર્યક્રમ થા મેઇન રૂપ સે ડાંડિયા નવરાત્રિ મે ચલ રહા હૈ. વહાં હમ લોગ ને મહેસાણા મે દેખા ઓર આજ યહાં મંદિર મે ઓર આનંદીબાઈ બહેન પટેલ જે હૈ રાજપાલ. યહાં આપ આયે હૈ તબ યહાં ગુજરાત મે નવરાત્રિ કા મોસમ ચલ રહા હૈ દાંડિયા કા, તો આપને દેખા હોગા, તો આપને કૈસા મહેસૂસ કિયા? બહોત અચ્છા મહેસૂસ કિયા. આજ તક દાંડિયા હમને કેવલ ટીવી મે દેખા થા, ફર્સ્ટ ટાઈમ લાઈવ દાંડિયા દેખા હૈ. બહોત અચ્છા અનુભવ થા હમ સભી લોગો કા. ભરતભાઈ સથવારા, તાલુકા વિકાસ અધિકારી, વિસનગર. આપનું શુભ નામ? ભરતભાઈ સથવારા, તાલુકા વિકાસ અધિકારી, વિસનગર. ઉત્તર પ્રદેશથી કેટલા લોકો આવ્યા હતા અને ક્યાં રોકાયા હતા? ઉત્તર પ્રદેશના 12 જિલ્લાના 200 જેવા માણસો આવ્યા હતા આશરે, અને તે ડીડી ગર્લ્સ નૂતન હાઈસ્કૂલ અને એસકે યુનિવર્સિટીમાં. એમને વિસનગર તાલુકામાં ક્યાં ક્યાં મુલાકાત કરાવી? એમને વિસનગર તાલુકામાં ખડા ગામની મુલાકાત કરાવી. આજે પુસ્તકાલય, ખડા ગામ પંચાયત પુસ્તકાલય, પ્રાથમિક શાળા અને સધી માતાના મંદિરની મુલાકાત કરી. કેટલા માણસો આવેલા છે? 200 માણસો આવેલા છે. અલગ અલગ જિલ્લામાંથી આવેલા હતા? 12 જિલ્લાના, યુપીના 12 જિલ્લાના માણસો આવેલા. આપના દ્વારા સેવા આપવામાં આવી હતી? આપના દ્વારા એમને રહેવા માટેની, જમવા માટેની અને લઈ જવા લાવવા માટેની જે સરકારના જે કોઈ પ્રોગ્રામો હોય એમાં લઈ જવાના.